सूरत महानगर पालिका ने गुरुवार मळेल स्थायी समिति केटलाक महत्वना कामों ने मंजूरी मळी हती, जेमा महत्वपूर्ण काम में ड्रेनेज पानी ने ट्रीट करवानो अने शहरना मोटा बे गार्डन ना मेंटेनेंस अने महकम ने बात करता मोटी आवक उभी करवानो तेमज सीसी रोड माटे जे कॉन्ट्राक्ट आपवामां आवता हता तेनी 5 वर्ष माटेनी समयगाळो आपवामां आवतो हतो तेने वधारीने हवे 10 वर्ष करवाना महत्वना निर्णय लेवामां आव्या छे। ત્યારે આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે માહિતી આપી હતી। આજની સ્થાયી સમિતિની મીટિંગમાં કુલ 45 જેટલા કામ બોર્ડ ઉપર હતા, એમાંથી ફક્ત 2 કામ મુલતવી રાખી બધા કામો મંજૂર કરવામાં આવ્યા છે। જે અગત્યના કામો છે એમાં એક તો સૌ પ્રથમવાર સુરત મહાનગરપાલિકા ડ્રેનેજનું ગંદુ પાણી ઇન્ડસ્ટ્રીને વેચવાનું કામ, એટલે કે ગંદા પાણીમાંથી બી આવક જનરેટ કરવાનું કામ આજે મંજૂર કર્યું છે। 15 વર્ષની અંદર આશરે 20 કરોડ રૂપિયા જેટલી ઇન્કમ જનરેટ થશે અને આ જ પાણીને ટ્રીટ કરવા માટે 15 વર્ષની અંદર 165 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થશે। આ સંપૂર્ણ ખર્ચો સુરત મહાનગરપાલિકા બચાવશે, ઉપરાંત પીપીપી મોડ ઉપર સુરત શહેરના 2 મોટા ગાર્ડનો જે ટેન્ડરથી 4-5 કંપનીઓ, એકમાં 4 અને એકમાં 5 ટેન્ડરર હતા, એમને ટેન્ડરની પ્રોસેસ સાથે મેન્ટેન કરવા માટે 20 વર્ષના કોન્ટ્રાક્ટથી આપવાનું નક્કી કર્યું છે। એમાં 20 વર્ષની અંદર આશરે 17 કરોડ 25 લાખ રૂપિયા જેટલી ઇન્કમ જનરેટ થશે અને 20 વર્ષ માટે 2 ગાર્ડનોનો જે મેન્ટેનન્સ એક્સપેન્સ છે અને જે મહેકમ છે એ સંપૂર્ણપણે સુરત મહાનગરપાલિકાને બાદ મળશે। એ આપણે ગણતરી કરીએ તો આશરે 1.5-2 કરોડ રૂપિયા 2 ગાર્ડનના મેન્ટેનન્સમાં દર વર્ષે લાગે છે, એટલે કે 30-35 કરોડ રૂપિયા એ બચશે અને 17 કરોડ રૂપિયાની ઇન્કમ થશે, એટલે કે 50 કરોડ રૂપિયા જેટલી બચત આપણે આ 2 ગાર્ડનને પીપીપી મોડ ઉપર આપવાથી કરી શકીશું અને શહેરના નગરજનોને 2 સારી પ્રોપર્ટી ફરવા માટે સુરત શહેરમાં મળશે એવું અમારે માનવું છે। આ ઉપરાંત ઘણા વખતથી સિમેન્ટ કોન્ક્રીટ રોડ માટેની ચર્ચાઓ ચાલતી હતી, આજે એનું નિરાકરણ આવ્યું છે અને હવે પછી સુરત શહેરમાં સોસાયટીમાં બનતા રોડો જેની લાઈફ અત્યાર સુધી કોન્ટ્રાક્ટર પાસે 5 વર્ષની નક્કી કરવામાં આવતી હતી એ હવે 10 વર્ષની કરવામાં આવશે। નવી ડિઝાઇન મંજૂર કરવામાં આવી છે અને એના યુનિટ રેટ પણ આજે મંજૂર કરીને જે 35 જેટલી કંપનીઓમાંથી 25 કંપનીઓ જે વેલિડ હતી એ 25માંથી જે લોકો મંજૂરી આપશે એમને આ લિસ્ટમાં જોડીને હવે પછીના કામોમાં એમને વહેંચણી કરવામાં આવશે।